નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સંત જ્ઞાનેશ્વર યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ તો ધોરણ 4 એમાં દ્વિતીય સત્રમાં વિષય 3 જે પાઠ 8 છે, પત્ર લખવાની મજા, ડોક્ટર ઈશ્વર પરમાર દ્વારા એ લખેલ પાઠ છે. સમજૂતિ આજે આપણે જોવાની છે કે ઘણા વર્ષો પહેલા જોઈએ તો જે સંદેશા વ્યવહારનું જે સાધન હતું એ સાધનમાં ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું. પહેલાનો જે વ્યવહાર હતો એ વ્યવહાર પક્ષીઓ દ્વારા છે, ઘોડેસવારો દ્વારા સંદેશો મોકલાવી શકતા હતા. પછી ધીમે ધીમે પરિવર્તન આવતા ગયા, ટપાલની સુવિધા થઈ, ટપાલ પછી પત્ર લખવાની શરૂઆત થઈ, અને અત્યારના સમયમાં જોઈએ તો આધુનિક સમયમાં જોઈએ તો મોબાઈલ દ્વારા, મેસેજ દ્વારા, વોટ્સઅપ દ્વારા આપણે સંદેશો પહોંચાડી શકીએ છીએ. પણ જે પત્ર લખવાની જે રીત હતી એ લખવાની કંઈક મજા છે, અલગ હોય છે, એની વાત આપણને ડોક્ટર ઈશ્વર પરમારે કરેલી છે. આપણે પાઠની સમજૂતી જોઈએ. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. પાદર શું આપેલો શબ્દ? પાદર એટલે ગામની ભાગો, જેને આપણે સ્ટેશન કહેતા હોય તે. અને ત્યાં એક શું હતો કે વડલો આવેલો છે, અને વડલાની પાસે અમારી નિશાળ, નિશાળ એટલે કે અમારી શાળા છે. અમારા વર્ગ શિક્ષક એટલે કે જેના ક્લાસ હોય, જેનો વર્ગ હોય, એના શિક્ષક કોણ છે? તો કે અશોકભાઈ સોમપુરા છે. અને તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે છે, હસતા હસતા કોઈ પણ પ્રકારનો વિષય હોય એ અમને શીખવાડે છે. ધમકાવે પણ મારે નહીં, જો અમારાથી કોઈ પણ પ્રકારની એવી ભૂલ થઈ જાય તો અમને ધમકાવે, મારા પર ગુસ્સો કરે, પણ ક્યારેય તે અમને મારતા નથી. નિશાળમાં અમને મજા પડે છે. તે ઉપરાંત અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. એવું નથી કે જ્યારે ક્લાસરૂમ ચાલુ હતો તો વર્ગ ચાલુ હોય ત્યારે જ ક્લાસમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓ તે બહાલ કરે, પ્રેમ કરે, એવું નથી. પણ વર્ગની બહાર કે જ્યારે રિસેસનો સમય હોય ત્યારે પણ તે અમને લાડ કરે એટલે કે વહાલ કરતા હોય છે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. જો શાળા પૂરી થઈ ગઈ, જો નિશાળનો સમય પૂરો થઈ ગયેલો હોય અને બજારમાં પણ એટલે કે ગામમાં પણ જો ક્યાંય અમને અમારા સર એટલે કે અમારા વર્ગ શિક્ષક મળી જાય તો તરત જ અમને પૂછ કેમ મજામાં તો છો ને. આ પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડે. જો શું કીધું કે આવા જે પ્રેમાણ જે આવા જે વહાલા શિક્ષક હતા એની સાથે ભણતા ભણતા ક્યારે જૂન મહિનાથી સત્ર ચાલુ થયું અને ઓક્ટોબર મહિનામાં ક્યારે સત્ર પૂરું થઈ ગયું એની અમને ખબર જ ન પડી, અને ક્યારે વેકેશન આવી ગયું એ પણ ખબર રહી નહીં. વેકેશન જાહેર થયું, સ્કૂલમાંથી વેકેશન પડવાની નક્કી થઈ, અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા રહ્યો કે શાળામાંથી જે વેકેશન હતું એ વેકેશન હવે પૂરું થવાનું હતું અને બધા જે વિદ્યાર્થીઓ હતા એ નિશાળેથી કે છે છૂટતાની સાથે દાદેથી ખુશ થઈ ગયેલા હતા. અને ત્યારે અમારી પાછળ આવતા જે અમારા વર્ગ શિક્ષક એટલે કે જે અશોકભાઈ સોમપુરા હતા એ અમારી સાથે થઈ જાય છે અને અમે બધા એક વડલાની રીતે લઈને ઊભા રહીએ છીએ. અશોકભાઈ કહે, બાળ દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, વેકેશનમાં તમે શું કરશો? અમે કહ્યું, બધા વિદ્યાર્થીઓ શું કહે છે, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને શું કરશું, મોજ કરશું, આનંદ કરશું. તરત જ એમાંથી યશ નામનો જે વિદ્યાર્થીને શું બોલે છે, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને ક્યારે ભૂલશું નહીં. એસે શું કહ્યું કે સાહેબ તમે અમને ભૂલી જશો પણ અમે તમને ક્યારે ભૂલશો નહીં. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય શું, હું તમને બધાને પત્ર લખીશ કે ના હું તમને ક્યારે પણ ભૂલીશ નહીં, પણ તમને યાદ કર્યા માટે તમને બધાને શું લખીશ, એક પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને, કારણ કે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી પત્ર કેવી રીતે લખવો, સંદેશો કઈ રીતે મોકલાવો એની કંઈ ખબર જ હતી નહીં. તો એમાંથી વસંત શું બોલે કે પત્ર કઈ રીતે લખાય કે અમે શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો અને સમજીશ કે હું તમને જે રજામાં જે પત્ર મોકલીશ એ પત્ર તમે વાંચી લેશો એટલે
સરનામું લખશો પત્રના મથાણે જમણી બાજુ પછી આપણે એનું સંબોધન કરશું સંબોધનની નીચેની જે લીટી રહે એની આપણે વિવેક વચન લખશું જો મોટા વ્યક્તિ હશે તો આપણે સાદર પ્રણામ કહેશું અને જો આપણા મિત્રો કે તો અથવા તો આપણી જે સરખી ઉંમરના વ્યક્તિને આપણે સ્નેહ ભરી યાદ કરીને શું કહશું એક વચન બોલશું પછી આ પછી પત્ર પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે માહિતી લખવાની રહેશે પછી તમે દિવાળીની રજાઓ વિશે માહિતી લખેલી હોય તબિયત સારી ને એના વિશે લખેલી હોય હોસ્ટેલના દિવસો વિશેની પણ માહિતી લખેલી હોય તો પછી તમારે વિષય વસ્તુ લખવાનું રહેશે આગળ પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું રહેશે કેવું વચન વિદાય વચન છેલ્લે ક્યાં છેલ્લે એ પણ જમણી બાજુ જેમ કે લિખિત તમે લી કરીને બાંધી દેશો પછી તમારે લખવાનું લેખિતાન પછી જે નામ હોય તે કે સ્નેહાધીશના રેશમાના નમસ્કાર આપણે લખી નાખીએ જે પત્ર લખતા હોય તેનું તો આપણે આટલી બાબત પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની છે પહેલું સરનામું ક્યાં પત્રના મથાણ એટલે કે જમણી સાઈડ લખશું પછી આપણે આ સાઈડ આવીને આપણા જે કેવી પ્રકારની રીતે આપણે પત્ર લખીએ એના આધારે આપણે સંબોધન કરશું જો મોટા વ્યક્તિ હોય તો પૂજ્ય આદરણીય લખશું મિત્ર હોય તો પ્રિય અથવા સ્નેહી લખશું પછી સંબોધન લખ્યા બાદ એક વિવેક વચન લખવાનું રહેશે જેમાં આપણે મોટા વ્યક્તિને સાદર પ્રણામ અને મિત્રોને સ્નેહ ભરે યાદ ત્યાર પછી શું લખશું એક વિદાય વચન છેલ્લે લેખિત સ્નેહાધીશ દેશમાના નમસ્કાર જે વ્યક્તિ પત્ર લખતો હોય તે અને સરનામું પિનકોડ નંબર લખી સહિત લખવા જોઈએ તેની બીજી બધી કાળજીઓ પત્ર લખવાના નામ સરનામું હોય છે બરોબર તો બાળ દોસ્તો પત્ર લખવામાં બીજી પણ કેટલી કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવામાં મજા આવે કેવી કેવી કાળજી આપણે રાખવી છે પહેલું લખાણના બધા જ અક્ષરો મરોળદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ કે જે સામેવાળાને ઉકલી શકે એવા બધા જ અક્ષરો અને શબ્દો આડી અને સીધી લીટીમાં લખાયેલા હોય છે બરોબર આ આડી લીટી અને કે સીધી લીટીમાં ત્યાર પછી જોઈએ તો બરાબર તો બીજું જોઈએ હું તો કે બધા જ અક્ષરો અને શબ્દો આડી અને સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ બે અક્ષરો વચ્ચે બે શબ્દો વચ્ચે તેમજ બે લીટીઓ વચ્ચે યોગ્ય અને સરખું અંતર રાખવાનું હોય છે અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં કંઈ પણ પ્રમાણે છેકછાક પણ ન હોવો જોઈએ અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય કે અલગ અલગ જ્યારે તમે પત્રમાં વિષય વસ્તુ લખતા હોય ત્યારે અલગ અલગ પ્રકારના વિરામ ચિહ્નો મૂકતા હોય અલ્પ વિરામ પૂર્ણ વિરામ ઉદ્ગાર છે પ્રશ્ન છે આ બધી વસ્તુઓ તમારે પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ બરોબર મારો આ પત્ર વાંચીને તમે પણ મને હવે પત્ર લખશો અને વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો કે તમને જ્યાં વેકેશન તમને મળ્યો હતો એ વેકેશન દરમિયાન તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરેલી છે તેના વિશેની માહિતી મને તમે લખીને પત્ર દ્વારા મોકલજો જે વિદ્યાર્થીઓના પત્ર મને મળશે તે બધા જ પત્રો જ્યારે વેકેશન પૂરું થશે ત્યારે હું નિશાળમાં લઈ આવીશ અત્યારે આજે આધુનિક એટલે કે જે વિજ્ઞાનનો યુગ છે એ યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર ઈમેલનો વપરાશ ખૂબ જ વધી ગયેલો છે જેથી કરીને પત્રો લખવાનું ખૂબ ઓછું થઈ ગયું છે પણ છતાંય પણ જે આ ખુલ્લા અને મોકળાશથી એટલે કે ખુલ્લા મનથી કોઈ પણ પ્રકારના સંકોચ વગર જે પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા જ કંઈક ઓર એટલે કે અલગ હોય છે જે આપણે મોબાઈલ દ્વારા જે મેસેજ મોકલતા હોય અને જે પત્ર દ્વારા આપણે માહિતી આપતો હોય એની કહેશે વાત જ કંઈક અલગ હોય છે બરાબર અને તમારા જે વડીલોને મારા વંદન કહેજો અને તમે સદાય આનંદમાં રહો એ મારી શુભેચ્છા પાઠવું છું બરાબર તો આ હતો આપણો આઠમો પાઠ પત્ર લખવાની મજા બરાબર તો હવે તમને પણ પત્ર કઈ રીતે લખવાની માહિતી તમને મળી ગઈ છે ફરી કઈ દે પાસે સામાન્ય માહિતી કે જે આપણે પત્ર લખે પત્રની જમણી બાજુ મથાણે આપણે શું લખશું એ નામ સરનામું લખશું પછી આ બાજુ આવી સંબોધન કરશું મોટા હોય તો પૂજણીય પૂજ્ય આદરણીય પછી એના પછીની નીતિને લીટીમાં શું કરશું વિવેક વચન કરશું બરોબર એમાં વિવેક વચનમાં શું કહેશું આપણે સાદર પ્રણામ અને સ્નેહી ભરી યાદ મિત્રો હોય તો
ત્યાર પછી એક વિદાયવચન છેલે નિકેતન કહીને તમારા જે સ્નેહાધીશ રેશમાના નમસ્કાર નયનના નમસ્કાર તમે એ રીતે તમે પત્રને લખી શકો છો અને વચ્ચેનો જે તમે તમારા જે પત્ર વિશેની જે માહિતી લખાય તમે લખી શકો બરાબર તો આપો પર પાઠ આયા